બે એના પછી ત્રણ ના છેદમાં ચાર
એક છે ફીટનો વ્યસ્ત, એક જ આવશે.
બળમૂળ ત્રણના છેદમાં બે એનો વ્યસ્ત કરો એટલે બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ. એકના છેદમાં વર્ગમૂળ બે એનો વ્યસ્ત કરો એટલે જવાબ આવશે વર્ગમૂળમાં બે છેદમાં એક નહીં અપડો ચાર. એકના છેદમાં બે એનો વ્યસ્ત કરશો એટલે બે. હવે અહીંયા જીરો એટલે જીરો ના છેદમાં એક એનો વ્યસ્ત કરો એટલે એકના છેદમાં એક એટલે એની માટે લખાશે અવ્યાખ્યાયી નંબર. આગળ આવશે સ્પોટ. સ્પોટ કોણ નો વ્યસ્ત છે તો n અને કોટ એકબીજાના વ્યસ્ત છે. n ની જે કિંમત હશે તેને વ્યસ્ત કરો એટલે આપણને મળી જશે કોટ. ચલો n અહીંયા જીરો છે, જીરો ના છેદમાં એક છે. હવે તો ઊંધો કરો એટલે આવું એક ના છેદમાં જીરો છે એટલે એની માટે લખાશે અવ્યાખ્યાયી. બાકી શું પછી? તો આ જવાબ.